પંચમહાલ શહેરમાં શાળાઓનું વેકેશન પૂરું થતા આવક આવકના પ્રમાણપત્રો માટે કચેરીઓમાં વાલીઓ તથા બાળકોની ભીડ જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાં શાળાનું પ્રમાણપત્રો માટે કચેરીઓમાં વાલીઓ તેમજ બાળકોની ભીડ જોવા મળતી હોય છે તે જ પ્રકારે પંચમહાલના ના શહેરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં પણ શાળાઓ ખુલતા જ જાતિ આવકના પ્રમાણપત્રો મેળવવા માટે વાલીઓ તેમજ બાળકોની ભીડ જોવા મળતી હતી અને વાલીઓ પોતાના નાના નાના બાળકોને લઈને કચેરીઓમાં તપસ્યા કરતા હોય છે કારણ કે વધુ ભીડ હોવાના કારણે કચેરીમાં બે થી ત્રણ ઓપરેટર હોવાના કારણે દિવસભરની તપસ્યા બાદ અરજદારોને ને આવકના પ્રમાણપત્રો મળતા હોય છે ક્યારેક તો સોગંદનામા માટે સ્ટેમ્પ પણ વેલ્ડરો પાસે પૂરા થઈ જતા હોય છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આદિજાતિ આવકના પ્રમાણપત્રો મેળવા આવતા અરજદારોને બે દિવસની તપસ્યા બાદ જાતિ આવકના પ્રમાણપત્રો મળતા હોય છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને જાતિ આવકના પ્રમાણપત્રો મેળવામાં મુશ્કેલી ન પડે અને લાંબા સમય સુધી તપસ્યા ન કરવી પડે તેવું કરવાની જરૂર છે જેથી અત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો ખેડૂત વર્ગના અરજદારો હોવાથી તેઓનો સમય બગડે નહીં અને વહેલી તકે જા આવકના પ્રમાણપત્રો મેળવી શકે તેવું કરવાની જરૂર છે ઇકબાલ શેખનો રિપોર્ટ પંચમહાલ